ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ચરવડા, લાસ્ટ લેક્ચરમાં આપણે દશાંશકો, ચતુર્થકો અને શતાંશકોના સૂત્રો જોયા હતા, બરાબર ને બેટા? ચલો હવે એને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈશું એ હવે આપણે જોઈએ. ઓકે, ડન. ચલો, એમાં પહેલું આપણને શું કીધું છે બેટા, કે એક બેટ્સમેને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતીમાં Q1, D7 અને P40 શોધો. માહિતી આપેલી છે 20 ઇનિંગની. ઓકે, તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે આ બધા સ્થાન ઉપર આધાર રાખે છે, એટલે સૌથી પહેલાં તો આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. ઓકે, તો ચલો સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની કિંમત આવશે, તો સૌથી નાની કિંમત 9. પછી કોઈ છે? 9થી નાના કોઈ નથી, એટલે પહેલાં કોણ આવ્યું? 9. ઓકે, બોલો ક્લિયર બધા વસ્તુ? હવે ચલો એના પછી આપણે જોઈએ તો 10, 9 પછી 10. ઓકે, 10 પછી બીજું કોઈ છે? હવે 10 છે, એટલે ફરિયાદ 10 લખવાના. બોલો ડન બેટા વસ્તુ. ચલો, એટલે આ 3 છે કમ્પ્લીટ થઈ ગયા. એના પછી કોણ આવે? 10 પછી કયું આવશે? તો 14 આવ્યું છે. પછી કોઈ છે? ના, એટલે હવે કોણ આવશે? 14. બોલો ડન બેટા વસ્તુ, ક્લિયર. ચલો 14 પછી અહીંયા જોઈએ હવે તો 20ની લાઈનમાં કોઈ છે નહીં, આવે તો સીધું 28 ઉપર આવી જઈએ. 28ની નાના કોઈ નથી, 14 અને 28ની વચ્ચે કોઈ નથી, એટલે 28 આવી જશે. બોલો ક્લિયર બધા વસ્તુ. હવે ડન, તો 28 પછી જોઈએ તો 29. ઓકે, 29 પછી આપણે જોઈશું તો 32 છે. એના સિવાય પહેલાં કોઈ છે? આવ્યું 31 એકવાર છે, એટલે 31. પછી તો 32 છે જ આપણી જોડે, એટલે 32. તો 32થી હવે નજીકમાં કોણ છે? 47 છે. 47 પહેલાં 40. 32 પછી કોણ આવશે? તો 40. 40ની પછી કોણ હતું? 47, એટલે 47. હવે 47થી મોટું નજીકનું કોણ છે? 53. 53થી પહેલાં કોઈ છે? ના, એટલે 53. અને પછી આ 54 છે જ, એટલે 54. ઓકે, પછી કોણ આવશે 54ની નજીકમાં? 63 છે. 60ની નજીક કોઈ છે? હવે 67 62, ના, એટલે 60. પછી 62 છે જ આપણી જોડે, પછી 67. બોલો ક્લિયર બધા? 67 પછી 63 રહી ગયું, એટલે અહીંયા આવશે 62 પછી 63 પછી 67. બોલો ક્લિયર ને? ડન ને? ચલો હવે 71 છે, 71થી નાના કોઈ છે? 67થી 71ની વચ્ચે કોઈ નથી, એટલે 71. ડન. પછી 71થી નજીકમાં કોઈ છે? 96 80. 71થી નજીક કોણ છે? 80. પછી કોણ રહ્યું હવે? 96 148. તો હવે 80ની નજીક 96 આવશે, અને પછી 148. ઓકે, બોલો ક્લિયર બધા વસ્તુ. હવે તો જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 થઈ ગયા. ઓકે, ડન ને? ચલો, તો હવે આપણે આવી જઈએ સૂત્ર ઉપર. સૌથી પહેલાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધું છે ને, તો હવે આપણે શોધવું છે શું? પહેલાં તો Q1 એટલે કે ચતુર્થકો. તો ચતુર્થક માટેનું સૌથી પહેલાં તો સૂત્ર આપણને ખબર છે કે જો આપણને માત્ર ને માત્ર અવલોકનો આપેલા હોય તો ચતુર્થકોનું સૂત્ર છે Q J બરાબર જે કૌંસમાં, એટલે કે જે ગુણ્યા n 1/4 અવલોકન. બોલો ક્લિયર બેટા? આપણી જોડે કિંમત સૂત્ર છે આપણી જોડે, પણ બેટા આપણે શું શોધવું છે? Q1, એટલે જેની જગ્યાએ આપણે શું મૂકીશું? જેની જગ્યાએ વન. ઓકે, તો અહીંયા Q1 લઈએ, તો Q1 આપણે લઈએ છીએ. તો હવે Q1, તો જેની જગ્યાએ 1 મૂકીએ, એટલે પાછો અહીંયા 1. એન એટલે કેટલા છે આપણી જોડે? 20 1/4 અવલોકનની કિંમત. બોલો ક્લિયર બધા વસ્તુ? હવે ડન ને? ચલો, તો 20 વત્તા 1 21 21 ભાગ્યા 4 કરો. ચલો કેલ્સીમાં 21 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 5.25 અવલોકન. ઓકે ડન. ચલો, 5.25 અવલોકન કીધું છે, યાદ કરો મેં તમને વચ્ચે કીધું હતું એક દાખલામાં કે 5.25 અવલોકન કે, એટલે આપણે હવે શું કરીશું? તો કે પહેલા લખીશું 5મા અવલોકનની કિંમત, એટલે કે 5મું અવલોકન વત્તા
5.25 એટલે 0.25 લઈ લીધું બરાબર ને, અને ગુણ્યા છઠ્ઠા અવલોકનની કિંમત ઓછા પાંચમા અવલોકનની કિંમત. તમારે આખું લખવાનું બેટા, છઠ્ઠા અવલોકનની કિંમત ઓછા પાંચમા અવલોકનની કિંમત. બોલો ક્લિયર બેટા વસ્તુ, હવે ડન ને પક્કું? ચાલો તો હવે કિંમતો મૂકીએ. પાંચમું અવલોકન તો 1 2 3 4 5, પાંચમું અવલોકન કયું આવ્યું? 28 વત્તા 0.25 તો છે જ, પછી છઠ્ઠું અવલોકન તો 28 પછી 29 એટલે 29 ઓછા પાંચમું અવલોકન એટલે 28. ઓકે ચલો, તો 28 વત્તા 0.25, બોલો 29માંથી 28 જાય તો 1 લખવાની જરૂર નથી, તો 28 વત્તા 0.25 એટલે 28.25 આ આપણો જવાબ. બોલો બેટા ખબર પડી ગયા વસ્તુમાં આવે, ડન ને ક્લિયર છે ને? 100% ચકાચક. ઓકે ચલો, તો આ આપણે શું શોધ્યું બેટા? હવે Q1 શું શોધ્યું? Q1 હવે આપણે શું શોધવાનું છે? D7 શું શોધવાનું છે? D7. ઓકે ચલો, તો હવે દશાંશકો શોધવા છે, તો સૌથી પહેલાં તો દશાંશકોનું સૂત્ર મૂકવું પડશે, તો આપણે DJ લઈ લઈએ. DJ તો DJનું સૂત્ર આપણને ખબર છે, અહીંયા જે આવશે એટલે અહીંયા આવશે જે કૌંસમાં n 1/10. દશાંશકો જે ડેસિમલ્સ છે એટલે 10 વડે ભાગવા પડશે, અહીંયા ચતુર્થકો એટલે 4 વડે ભાગ્યું હતું. ઓકે ચલો, આપણે શોધવું છે D7, તો અહીંયા જેની જગ્યાએ શું મૂકવાનું? D7. તો હવે 7 મૂક્યું તો અહીંયા પણ આપણે જેની જગ્યાએ શું મૂકીશું? 7. હવે n એટલે 20 ખબર છે, તો 20 વત્તા 1/10 મૂ અવલોકનની કિંમત. ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ. હવે ચલો, તો 7 20 વત્તા 1 21 21 ભાગ્યા 10 એટલે 2.1 ગુણ્યા 7 એટલે 14.7 કેટલા આવ્યા? 14.7મું અવલોકન. હવે આના માટેનું સૂત્ર મેં તમને કીધેલું છે કે જો 14.7 છે એટલે એને આપણે કહી શકીએ 14મું અવલોકન વત્તા 14.7 એટલે 0.7 લઈ લેવાનું. ક્લિયર ચલો, અને બીજા કૌંસમાં શું આવશે? તો કે 14મા પછીનું અવલોકન 15મું આવશે, એટલે કે 15મા અવલોકનની કિંમત ઓછા 14મા અવલોકનની કિંમત. બોલો ક્લિયર બધા વસ્તુ, હવે સૂત્રમાં ખબર પડી ને? પાક્કું ડન. ચલો તો હવે આપણે 14મું અવલોકન જોઈએ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કયું આવ્યું? 62. કયું આવ્યું? 62 વત્તા 0.7 તો છે જ, અને જોડે જોડે 15મું અવલોકન એટલે 63 ઓછા 14મું અવલોકન એટલે પાછું 62. ઓકે તો 62 વત્તા 0.7, 63માંથી 62 જાય તો 1 એમનું એમ, 62 વત્તા 0.7 એટલે 62.7. બોલો ક્લિયર બધા વસ્તુ, હવે ખબર પડી આ આ શું થઈ ગયું આપણું? દશાંશકોમાં D7. ઓકે બોલો ફાવે આવું બેટા હવે પાક્કું ને? ડન ને? ઓકે ચલો, તો હવે એના પછી આપણને શોધવાનું શું કીધું છે? એના પછી આપણને શોધવાનું કીધું છે શતાંશકોમાં P40. ઓકે તો પહેલાં તો શતાંશકોનું સૂત્ર મૂકી દઈએ, તો કે PJ, પહેલાં DJ હવે PJ, એનું સૂત્ર શું છે? તો કે જે કૌંસમાં n 1/100, શતાંશકો એટલે 100મા અવલોકનની કિંમત. ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ, હવે ડન ને? ચલો તો હવે આપણે P40 શોધવું છે, એટલે જેની જગ્યાએ 40 મૂકવાના, તો કે 40 n એટલે 20 ખબર છે, તો કે 20 વત્તા 1/100મા અવલોકનની કિંમત. ઓકે ચલો, 40 20 વત્તા 1 21 21 ભાગ્યા 100 એટલે 0.21, તો 40 ગુણ્યા 0.21 એટલે કેટલું મળ્યું આપણને? 8.4. કેટલો મળે છે? 8.4 એટલે આપણે લખીશું 8.4માં અવલોકનની કિંમત બરાબર ને? ચલો તો 8.4 માટે સૂત્ર શું મળશે? 8માં અવલોકનની કિંમત વત્તા 0.4 અને એના જોડે ગુણાકારમાં શું આવશે? 9માં અવલોકનની કિંમત ઓછા
આઠમા અવલોકનની કિંમત. બોલો ડન ને બેટા, સૂત્ર ખબર પડી ગઈ ને? પક્કું ડન છે, 100%. ઓકે ચાલો, તો હવે એક કામ કરીએ, આઠમું અવલોકન એટલે જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે શું આવ્યું? 32. શું આવ્યું? 32 વત્તા 0.4 તો છે જ. હવે નવમું અવલોકન કયો હશે? 32 પછી 40 એટલે અહીંયા 40 ઓછા આઠમું અવલોકન 32 ખબર છે. બોલો ડન ને બેટા, ચાલો તો 32 વત્તા 0.4, 40 માંથી 32 જાય તો 8. બોલો ક્લિયર બેટા વસ્તુ? ચાલો તો 8 × 0.4 એટલે કેટલા? 3.2 આવ્યા. તો 32 વત્તા 3.2, 32 ને 3, 35 એટલે 35.2. બોલો ડન. તો આ આપણને P40 મળી જાય. બોલો આવડશે બેટા હવે પાક્કું? અને આ બધાનો એકમ શું આવશે? રન. શું આવશે? રન. રન આપ્યા છે ને બેટા. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ફાવે આવું પાક્કું? ચકાચક. ઓકે તો આના જેવો જ હજી આપણી જોડે એક દાખલો છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 ઉપર આવી જાઓ. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1. ઓકે જો એમાં આપણને શું કીધું છે? તો કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો. હવે બેટા આપણને ચોખવટ કરીને કહી દીધું છે બધા ચતુર્થકો શોધો. તો ચતુર્થકોમાં કેટલા કેટલા પોઈન્ટ આવે બેટા? 3. ચતુર્થકોમાં 3 આવશે. Q1, Q2, Q3 હે ને? Q1, Q2, Q3. ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ? ડન ને? ચાલો તો સૌથી પહેલાં તો સ્થાન માર્ગ ઉપર આધાર રાખે છે એટલે ચડતા ક્રમમાં ગોઠવવાના. અને ચલો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે 0. ઓકે ચલો 0 પછી કોઈ છે? આ 0 પતી ગયું. પછી 2, અહીંયા 2 છે, 2 પહેલાં કશું ના એટલે અહીંયા 2. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે પછી 2 પછી 4, 4, 4, 4 3 છે આપણી જોડે, 3 છે તો અહીંયા 3. ઓકે પછી 4 તો આવશે જ એટલે 4 એકવાર અને આ 4 2 વાર. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન. એના પછી 5 એકવાર 2 વાર એટલે 2 વાર છે તો 5 2 વાર. એના પછી 6 કેટલી વાર છે? 1 વાર 2 વાર 3 વાર એટલે 6 6 6. બોલો ડન. એના પછી 7 કેટલી વાર છે? 2 વાર 1 વાર અને આ 2 વાર એટલે 7 7. પછી 8 કેટલી વાર? 1 વાર 2 વાર એટલે 8.8 અને 9 આવી ગયું છેલ્લે. બોલો ક્લિયર થઈ ગયા? જોઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 વિદ્યાર્થીઓ થઈ ગયો. ચલો ચડતા ક્રમમાં ગોઠવી દીધું. હવે આપણને ખબર છે ચતુર્થકો કીધું છે તો ચતુર્થકોનું સૂત્ર શું છે? Qj. શું છે? Qj એટલે શું? તો કે જે કૌંસમાં n+1 ભાગ્યા કેટલા કરવાના? ચતુર્થકો છે એટલે 4. તો ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. બોલો ડન બેટા. તો સૌથી પહેલા આપણે પહેલું ચતુર્થક શોધવું હોય એટલે Q1 આવે એટલે કે જેની જગ્યાએ શું મૂકી દેવાનું બેટા? 1. તો 1 n એટલે 15 ખબર છે, 15 વત્તા 1 ભાગ્યા 4. બોલો ડન બેટા વસ્તુ? હવે પાક્કું ને? ચાલો તો હવે એક કામ કરીએ, 15 ને 1 16, 16 ભાગ્યા 4 એટલે 4 માં અવલોકનની કિંમત. બરાબર ને બેટા? તો ચલો ચોથું અવલોકન કયું છે આપણું? 1, 2, 3, 4 ચોથું અવલોકન કયું છે? 4. તો આપણો જવાબ પણ કેટલો આવશે? 4 ગુણ. બોલો ડન ને? બોલો ક્લિયર ને? આપણને ગુણ આપેલા છે એટલે એકમ શું આવશે? 4 ગુણ. ઓકે ડન. ચલો હવે એ જ રીતે આપણે Q2 શોધીએ ને, એ જ રીતે હવે આપણે Q2 શોધીએ એટલે હવે જેની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 2. તો અહીંયા 2 મૂકો તો અહીંયા આવે n એટલે 15 વત્તા 1 ભાગ્યા ચતુર્થકો છે એટલે 4 માં અવલોકનની કિંમત. ઓકે ચલો 15 ને 1 16, 16 ભાગ્યા 4 4 4 2 8 એટલે કે 8માં અવલોકનની કિંમત. તો આઠમું અવલોકન કયું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 શું છે? 6. શું છે? 6. એનો મતલબ કે Q2 એટલે કે બીજો ચતુર્થક કયો મળ્યો? 6 ગુણ. કયો મળ્યો? 6 ગુણ.
બોલો ડન બેટા, ફાવે આવું હવે, આવડશે પાક્કું, ક્લિયર છે ને 100%? ઓકે ચલો, હજી આપણે ક્યુ થ્રી શોધવાના બાકી બેટા, ચતુર્થકો 3 હોય ને, ચતુર્થકો 3, Q1 Q2 Q3, તો હવે Q3 નો વારો લઈએ, તો હવે આપણે જેની જગ્યાએ શું મૂકવાના 3, તો અહીંયા પણ આવશે 3, એન એટલે 15 + 1/4 માં અવલોકનની કિંમત. ઓકે બોલો ક્લિયર ને બેટા, ચલો 15 ને 1 16, 16 / 2 અને 16 / 4 એટલે 4, 4 × 12 માં અવલોકનની કિંમત. ચલો 12મું અવલોકન કયું છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, કયું છે? 7. કયું છે? 7. એનો મતલબ કે આપણો ચતુર્થ કયો આવ્યો? Q3 7 ગુણ. કયો ગુણ આવ્યા? 7 ગુણ. બોલો ફાવે આવું હવે, આવડશે પાક્કું, ખબર પડી ગઈ ને? તો માત્ર ને માત્ર આપણને અવલોકનો આપેલા હોય ત્યારે આપણે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો કઈ રીતે શોધવાના ખબર પડી ગઈ. ચકાચક ને, પાક્કું ને, ડન ને? ઓકે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, આ બંને દાખલા તમારે બે લખવાના છે. ઓકે ડન, 100%, થેન્ક યુ.